નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ શેખ સંજયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે આ ચેનલ પર નવા હો તો સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. આજે આપણે ભાવનગર યુનિવર્સિટીમાં એમએસસી નું ફોર્મ, એમએસસી અથવા જે માસ્ટર ડિગ્રીના કોર્સ છે જેના ફોર્મ 1 તારીખથી 5 તારીખ સુધી ભરવાનો સમયગાળો છે, તેના ફોર્મ હાલ ભરાઈ રહ્યા છે. જો તમે આ ફોર્મ ન ભર્યું હોય તો આજે અથવા તો કાલે છેલ્લો દિવસ છે, 2 જ દિવસમાં છે, એ તમે ફોર્મ ભરી શકો છો. ફોર્મ કઈ રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે, તેથી આ વિડીયોને સ્કીપ ન કરવો, સંપૂર્ણ આખો વિડીયો જુઓ કે એમએસસી નું ફોર્મ કઈ રીતે ભરવું. તો સૌથી પહેલા દાખલા તરીકે તમારે એની વેબસાઇટ છે એ mkbhavuni.edu.in પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ છે તમારે અહીંયા ભાવનગર યુનિવર્સિટી એડમિશન 2020-21 એના પર તમારે છે એ ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે ભાવનગર યુનિવર્સિટી એડમિશન 2020-21 એના પર ક્લિક કરશો એટલે ક્લિક કરતાની સાથે તમારી સામે છે એ આવી માહિતી ખુલી જશે. એમાં તમારે છે એ કયું ફોર્મ ભરવાનું છે એની વિગત છે એ તમારે દાખલા તરીકે લેવાની છે. તો સૌથી પહેલા તમારે છે એ અહીંયા તમારે છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ઓનલાઈન એડમિશન 2020-21 અહીંયા તમારે છે એ આના પર ક્લિક કરવાનું છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી એડમિશન 2020-21 તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે. એમાં તમારે છે એ યુજીમાં, પીજીમાં કે ડિપ્લોમા સેમા એડમિશન લેવાનું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેમાં આપણે પીજી પર ક્લિક કરશું. ત્યારબાદ છે દાખલા તરીકે માસ્ટર ઓફ આર્ટ્સ કરવાનું હોય, માસ્ટર ઓફ આર્ટ્સ છે અથવા તો માસ્ટર ઓફ એજ્યુકેશન એમએડ છે અથવા તો માસ્ટર ઓફ સાયન્સ હોય, મેનેજમેન્ટ હોય, ત્યારબાદ કોમર્સ છે, એમાં તમે કોઈ પણ પ્રકાર છે આટલા બધા ફોર્મ ભરાય છે તેમાંથી તમારે જે સિલેક્ટ કરવું હોય તે કરી શકો છો. ત્યારબાદ આપણે દાખલા તરીકે માસ્ટર ઓફ સાયન્સ કેમિસ્ટ્રીમાં છે એ ફોર્મ ભરવું છે તો સૌથી પહેલા તમારે અહીંયા કોર્સમાં એમએસસી નાખવાનું છે. ત્યારબાદ જે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોય તે યુનિવર્સિટી પસંદ કરવાની છે. ત્યારબાદ છે તમે યુજી કોર્સ છે એક સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમારે પાસિંગ યર, ત્યારબાદ સીબીએસસી કે યરલી સિસ્ટમમાં છે, ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને સેન્ડ ન્યૂ ઓટીપી એટલે તમારા છે એના ઉપર ઓટીપી આવશે, તે ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ છે એ તમે છે અથવા તો તમારે સૌથી પહેલા પીઈસી સર્ટિફિકેટ એટલે કે પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ છે એના પર એની અરજી કરવાની રહેશે. અને ઈ અરજી છે એ તમને છે એ ઈમેલ મારફતે છે એ તમારું ઈમેલ સાચું નાખવાનું રહેશે, કારણ કે એ સર્ટિફિકેટ છે એ તમને છે એ ઈમેલ સ્વરૂપ ઈમેલમાં મળશે, એટલા માટે છે એની છે એ પ્રોસેસ કઈ રીતે કરવી એનો છે એ તમારે સૌથી પહેલા છે એ પીઈસી સર્ટિફિકેટ એમાં નાવ છે એ અત્યારે કાઢી શકો છો એવો પણ ઓપ્શન આવે છે, તેના ઉપર ક્લિક કરવાથી તમે છે ફોર્મ ભરીને તે એપ્લિકેશનનો નંબર છે એ મેળવી શકો છો. જુઓ અહીંયા તમે વિગત નાખશો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈ પણ યુનિવર્સિટી હોય તમારે સિલેક્ટ કરવાની છે. સૌથી પહેલા તમારો કોર્સ દાખલા તરીકે સિલેક્ટ કરવાનો છે એમએસસી કેમિસ્ટ્રી, ત્યારબાદ જે યુનિવર્સિટીમાં છે છેલ્લે અભ્યાસ કર્યો હોય તે યુજી કોર્સ કયો હતો તે, પાસિંગ યર, સીબીએસસી, જો તમારે અહીંયા છે એ પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ એનું કેસ આઈડી જે છે એ તમારે નાખવાનો છે, અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અથવા તો ઈમેલ આઈડી નાખવાનો છે. એ ઈમેલ આઈડી પર છે તમારે સૌથી પહેલા અહીંયા છે પીઈસી સર્ટિફિકેટ ન હોય તો તમારે અપલાવ નાવ પર છે એ તમારે આપવાનું છે, જેથી કરીને છે એ જો આ સંપૂર્ણ ફોર્મ છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી આ એનું સંપૂર્ણ ફોર્મ છે એની તમે પણ પ્રિન્ટ કાઢી શકો છો. આ છે સ્ટુડન્ટ ડિટેલ છે, ઇન્સ્ટિટ્યૂટ ફેકલ્ટી છે, આ સંપૂર્ણ રીતે એની ફી રસીદ છે, આ તમે એ પણ છે એ પ્રિન્ટ કાઢી શકો છો. ત્યારબાદ આ ફોર્મ ભરાઈ ગયા બાદ ત્યાં જઈને તમે તમારું છે એ પીઈસી સર્ટિફિકેટ કઢાવી શકો છો. ત્યારબાદ અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી નાખીને છે એ ઓટીપી આવે એ તમારે ઓટીપી છે એ નાખવાનો રહેશે એટલે તમારું ફોર્મ ખુલી જશે. ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું તેની આપણે આગળ છે એ ચર્ચા કરી.
સૌથી પહેલા અહીંયા આપણું છે એ એડમિશન ફોર્મ ખુલી ગયું છે. એડમિશન ફોર્મ પ્રવેશ માટેનું આવેદન પત્ર એમએસસી કેમિસ્ટ્રી. તો સૌથી પહેલા અહીંયા તમારે સ્ટુડન્ટનો ફોટો અપલોડ કરવાનો છે. ત્યારબાદ છે એ ફોટો અપલોડ કર્યા બાદ તમારે છે એ આગળની માહિતી ભરવાની છે. અહીંયા તમારું નામ છે એ ઓટોમેટિક લઈ લેશે. ત્યારબાદ તમારે એડ્રેસ નાખવાનું છે. એડ્રેસ નાખ્યા બાદ છે એ સ્ટેટ સિટી પિનકોડ જેન્ડર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ડેટ ઓફ બર્થ આધાર કાર્ડ નંબર કેટેગરી કાસ્ટ સર્ટિફિકેટ નોન ક્રિમિલિયર નંબર છે એ તમારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે અહીંયા અપલોડ કરવાનું છે. જો હોય તો જાતિનો દાખલો પણ અહીંયા હોય તો છે એ તમારે અપલોડ કરવાનો છે. ત્યારબાદ છે એ નેશનાલિટી ઇન્ડિયન. ત્યારબાદ છે તમારે આ બધી જ વિગતો છે અહીંયા તમને વ્યવસ્થિત રીતે ગુજરાતીમાં આપેલી છે. જો તમને લાગુ પડતું હોય તો યસ પર ક્લિક કરવાનું રહેશે, નકર નો પર છે એ રહેવું રહેવા દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા છે તમારે પ્રીવિયસ એકેડેમિક ડિટેલ એટલે કે જે આગળના જે વર્ષની છે ગ્રેજ્યુએશન કોર્સ બીએસસી તમારો પીઈસી કેસ આઈડી એટલે કે તમારે પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ છે એ તમારે સૌથી પહેલા ફોર્મ ભરતા પહેલા કઢાવવું પડશે. એનો નંબર જે આવશે એ તમારે અહીંયા નાખવાનો રહેશે. જો આપનું રજીસ્ટર છે એ ઈમેલ પર છે એટલે ઈમેલ તમારે વ્યવસ્થિત સાચું નાખવું પડશે, કારણ કે તમારું છે એ તે આ સર્ટિફિકેટ છે એ ઈમેલ પર આવશે. ત્યારબાદ એડમિશન ફોર્મ ભરી શકશો. એની લિંક અહીંયા તમને આપેલી છે. ત્યારબાદ છે એની તમે જ્યારે ક્યારે કઢાવ્યું એની ડેટ, એનો નંબર છે, પાસિંગ યુનિવર્સિટી છે, પાસિંગ યર છે, કોર્સ ટાઈપ છે. ત્યારબાદ તમારે અહીંયા 1 થી 6 સેમેસ્ટરના તમારા માર્ક નાખવાના છે. ત્યારબાદ અહીંયા તમારે લિવિંગ સર્ટિફિકેટ, ડિગ્રી સર્ટિફિકેટ, સેમ 1 યર માર્કશીટ, સેમ 2 યર માર્કશીટ, સેમ 3 યર માર્કશીટ, એટલે તમારે 6 જ 6 સેમની માર્કશીટ છે એ અપલોડ કરવાની છે. અને એક પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાની છે જેમાં છે એ તમારે 1 MB સુધીની ફાઇલ છે એ અપલોડ થઈ શકશે. અને અહીંયા તમારે જે કોલેજ સિલેક્ટ કરવાની હોય તે અહીંયા કોલેજ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે સમગ્ર આખું ફોર્મ છે એ તમારું ફોર્મ સંપૂર્ણ રીતે ભરેલું છે. હવે ફોર્મ સંપૂર્ણ રીતે ભર્યા બાદ તમારે અહીંયા બીજું સ્ટેપ છે એ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. એટલે અહીંયા નીચે આપણે નેક્સ્ટ પર ક્લિક કરશું. અહીંયા આપણે નેક્સ્ટ પર ક્લિક કરશું. નેક્સ્ટ પર ક્લિક કરતા આપણને છે એ નેક્સ્ટ પર ક્લિક કરશું એટલે આપણું એક સ્ટેપ એડમિશન સ્ટેપ છે એ ક્લિયર થઈ ગયું. હવે આપણે કન્ફર્મેશન સ્ટેપ છે એ આપણી આગળની માહિતી ખુલી. એટલે ત્યારબાદ છે અહીંયા કન્ફર્મેશન છે એટલે અહીંયા તમારે સિલેક્ટેડ કોલેજ એટલે કે જે તમે કોલેજ સિલેક્ટ કરી એ કોલેજ આવશે. ત્યારબાદ અહીંયા તમારે છે એ સ્ટુડન્ટ ફોટો આવશે. ત્યારબાદ છે તમારું સ્ટુડન્ટ નેમ, પરમેનન્ટ એડ્રેસ, પછી તમે બીજું એડ્રેસ નાખેલું છે, સ્ટેટ ગુજરાત, ફિમેલ છે, જેન્ડર છે, પિનકોડ છે, મોબાઈલ નંબર છે, તમારું ઈમેલ આઈડી, ડેટ ઓફ બર્થ, આધાર કાર્ડ નંબર અને બધી માહિતી છે એ તમારે છે અહીંયા તમે જે અપલોડ કરી છે એક વખત છે એ કન્ફર્મ કરી લેવાની છે. જો તમે કંઈ પણ છે એ ભૂલ કરી હોય તો અહીંયા તમે એડિટ કરીને સુધારી શકો છો. અહીંયા તમારી સંપૂર્ણ માહિતી છે એ તમને આપેલી છે. જો કાંઈ પણ ભૂલ હોય તો તમારે અહીંથી સુધારવાની રહેશે. અહીંયા તમારે છે એ બધી જ વિગતો પર છે એ ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા એડિટ પર જો તમારે કરવાનું થાય તો એડિટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા બધી જ માહિતી પર છે એ ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારે સંપૂર્ણ ફોર્મ ભર્યા બાદ આ સંપૂર્ણ ફોર્મ તમારું ભરાઈ જાય આ આખું છે એ ફોર્મ વ્યવસ્થિત રીતે છે એ જોઈ લેવાનું છે. સંપૂર્ણ ફોર્મ છે એ ભરાઈ જાય ત્યાર પછી છે અહીંયા તમારે છે એ બોક્સ પર ક્લિક કરવાનું છે. બધા જ બોક્સ પર ક્લિક કરીને અહીંયા છે તમારે આઈ એક્સેપ્ટ એના ઉપર ક્લિક કરશો એટલે કન્ફર્મ છે એ આવી જશે. તો કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આર યુ શ્યોર એમાં પર ઓકે કરવાનું રહેશે. ત્યારબાદ છે તમારું કન્ફર્મ છે એ ફોર્મ ભરાઈ ગયું છે. હવે તમારે છે એ પેમેન્ટ છે એ ભરવાનું છે. હવે પેમેન્ટ ભરવા માટે છે એ તમારે છે એ ઓનલાઈન ભરવું હોય તો પણ તમે ભરી શકો છો. પેમેન્ટ પૂરું થયું નથી, પેમેન્ટ પૂરું કરવું અને નીચે આપેલ ફોર્મ નંબરની નોંધ કરી લેવી બરોબર. નીચે આપેલ એટલે અહીંયા જે તમને ફોર્મ નંબર આપેલો હોય એની છે એ ફોર્મ નંબર દાખલા તરીકે 25 90 300
એક એની છે, એ દાખલા તરીકે તમારે છે એની નોંધ કરી લેવાની છે. નોંધ થઈ ગયા પછી છે એ તમારે છે એનું ઓનલાઈન પેમેન્ટ ભરવાનું છે. તો પે ઓનલાઈન પર ક્લિક કરશો એટલે તમે શેના દ્વારા ફી ભરવા માંગો છો એની તમારી પાસે ડિટેલ આવશે. દાખલા તરીકે છે એ ડેબિટ કાર્ડમાં છે, આપણે કાર્ડ નંબર નાખશું, ત્યારબાદ એક્સપિરેશન ડેટ નાખશું, કાર્ડ હોલ્ડર નેમ નાખશું, ત્યારબાદ આ સંપૂર્ણ વિગતો ભરાઈ ગયા બાદ મેક પેમેન્ટ પર ક્લિક કરશું, જેથી કરીને તમારું પેમેન્ટ છે એ સક્સેસ થઈ જશે. તમારે છે એ બધા નંબર નાખ્યા બાદ તમારે ઓટીપી નાખ્યા બાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ પર ક્લિક કરતાની સાથે તમારે ટ્રાન્ઝેક્શન ઇઝ બીઈંગ પ્રોસેસ્ડ, યોર પેમેન્ટ રિક્વેસ્ટ ઇઝ બીઈંગ પ્રોસેસ્ડ એમાં છે એ તમારે છે એ એના પર છે. જો તમારે આ રીતે બેંક રિસ્પોન્સ, બેક ટુ યોર ફોર્મ આવી રીતે છે એ તમારું પેમેન્ટ છે એ કમ્પ્લીટ આવી જશે, ત્યારબાદ તમારી ફી છે એ ભરાઈ ગયેલી ગણાશે. એટલે તમારે છે એ ખાસ આ જોઈ લેવું. ત્યારબાદ છે આપણે બેક ટુ યોર ફોર્મ એના પર જઈશું, અથવા તો પેમેન્ટ કમ્પ્લીટેડ કાઇન્ડલી ટેક પ્રિન્ટ એન્ડ છે એ રિસીપ્ટની તમે પ્રિન્ટ પણ લઈ શકો છો. એટલે આપણે બેક ટુ ફોર્મ આપશું, બેક ટુ ફોર્મ આપ્યા બાદ અહીંયા જુઓ તમે જોઈ શકો છો એપ્લિકેશન છે, એપ્લિકેશન ફોર એમએસસી કેમિસ્ટ્રી એડમિશન 2020 આ તમારું છે એ સંપૂર્ણ ફોર્મ છે એ ખુલી ગયું છે. અહીંયા તમારા ફોર્મની સંપૂર્ણ વિગતો છે એ તમને અહીંયા આપેલી છે. ત્યારબાદ છે અહીંયા તમે છે આની પ્રિન્ટ પણ કાઢી શકો છો અને છે એ તમે સૌથી પહેલાં છે અહીંયા દાખલા તરીકે પ્રિન્ટ પણ કાઢી શકો છો. આ તમારું ફોર્મ છે એ સંપૂર્ણ રીતે ભરાઈ ગયેલું છે. જો આ વિડીયો તમને ગમે તો આ વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. આભાર.